વેપારીઓનો સાથ અને સહકાર મેળવી અમદાવાદ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડની સ્થાપના કરી. જે વખતે મર્કેન્ટાઇલ બેન્કિંગનું કામકાજ સારાએ દેશમાં કોઈ પણ સહકારી બેંક કરતી નહોતી. સહકારી બેંકોનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખવામાં શ્રી પટેલનું નેતૃત્વ, દીર્ઘદ્રષ્ટિ, સાહસિક વૃત્તિ તથા શુભકામનાઓને કારણે શક્ય બન્યું છે તેને બિરદાવીએ છીએ. તેમજ તેમાં સભાસદો, ગ્રાહકો, શુભેચ્છકો, માર્ગદર્શકો તથા કર્મચારીઓએ આપેલ સાથ અને સહકાર તથા માર્ગદર્શનની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કદર કરે છે. તેમજ ઝડપી અને વિનયી સેવાઓ આપવાની ખાતરી આપીએ છીએ. પેરા: ગરીબી, બેકારી, નિરક્ષરતા અને વસ્તી વધારો એ ચાર આપણા દેશની પાયાની સમસ્યાઓ છે. મહદ અંશે આ સમસ્યાઓ બધા જ વિકાસશીલ દેશોના રાષ્ટ્રજીવનને કોરી રહી છે. વિશાળ વસ્તી ધરાવતા આપણા દેશના આયોજનના દરેક તબક્કે આ ચાર સમસ્યાઓ એકમેક સાથે સંકળાયેલી છે. ભારત વિશ્વનો સૌથી મોટો અને સાથે જ નિરક્ષરોની વિરાટ સંખ્યા ધરાવતો લોકશાહી દેશ છે. પેરા: બેકારીની સમસ્યા ભારતમાં એવી તો વિકટ બનવા માંડી છે કે રાજકર્તા પક્ષે તેના ઉકેલ માટે તાત્કાલિક કોઈ આયોજન વિચારી કાઢવું જોઈએ. બેકારી એ માત્ર આર્થિક દ્રષ્ટિએ પણ હિણપત આપનાર છે. એ પ્રત્યેક વ્યક્તિના સ્વમાનને પણ હણી નાખે છે. દુનિયાના વિકાસલક્ષી દેશોમાં પણ થોડે ઘણે અંશે બેકારી છે, પરંતુ તેનું ભારતમાં સ્વરૂપ વ્યાપક અને ઉગ્ર છે. ભારતમાં વસ્તી વધારો એટલો ઝડપી છે કે જો એને કાબૂમાં લેવામાં ન આવે તો શિક્ષિત અશિક્ષિત બેકારો માટેની નોકરીની તકો ઊભી ન કરવામાં આવે તો બેકારોના ટોળે ટોળા દેશની લોકશાહી માટે ભયરૂપ બની રહેશે. પેરા: ભારતમાં બેકારીનો આંક આટલો બધો ઊંચો કયા કારણોસર હશે તે તપાસવું જોઈએ. દેશમાં ઉત્પાદન અને વહેંચણી વચ્ચે કોઈ સંયોજન ન હોય, લોકોની જરૂરિયાતો સંતોષાતી નથી, ફાજલ માનવ શક્તિને કામે લગાડવા મોટા પાયા પર ઉદ્યોગો સ્થાપિત કરવા માટે દેશ પાસે યંત્રો, સાધન સામગ્રી કે જરૂરી મૂડી નથી. આપણી પાસે જે મર્યાદિત સાધનો છે તેનાથી ઉત્પાદન અને આર્થિક પ્રગતિનો દર નીચો હોવાથી વસ્તી વધારાની સાથે જે રોજગારીની તકો ઊભી થવી જોઈએ તે થઈ શકતી નથી. પરિણામે બેકારોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. ભારતના વિકાસલક્ષી આયોજનમાં લક્ષ્યાંકો સમુચિત રીતે પાર પાડી શકાયા ન હોય બેકારીની સમસ્યા વધુ ગંભીર બની છે. પેરા: આજે આપણે કટોકટીનું એક વર્ષ પૂરું કરીએ છીએ. આ સમય દરમિયાન લોકોના જીવનમાં મોટા પરિવર્તનો આવ્યા છે. સર્વત્ર અનુશાસન અને સમર્પણની ભાવનાના દર્શન થાય છે. વર્ષ દરમિયાન સરકાર દ્વારા લેવાયેલા શ્રેણીબદ્ધ પગલાંથી નક્કર લાભો અને ફાયદાઓ હાંસલ થયા છે. કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની રૂકાવટ એ ભૂતકાળની બાબત બની ગઈ છે. ચીજવસ્તુઓની તંગી અદ્રશ્ય થઈ ગઈ છે. ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે.
जीवन जरूरियातनी चीजोना भावो नीचा लाववामा आव्या छे। समग्र अर्थतंत्र गतिशील बन्यु छे। आजे आपणा देशमा तमाम वर्गना लोको अने खास करीने मध्यम वर्ग अने गरीब जनता सारी रीते जीवन जीववा शक्तिमान बनेल।